किसान मित्रों के रूप मित्रों बताए आप रकाले एक या फिर एक काम आप ही बताए विद्यार्थी ने विद्यार्थी दीके दीके रहो ने आपने सारा माने काले वाले सारे दिशे आपने डीजल लेना ये पास थे वो इन आई को अबे आज ये हम तो कहते थे कि भाई हमें पार में ना थी ये कपा नान से नतु बावन मैं ट्रैक्टर ना धंधो करता था ट्रेक्टर लीधु से बराबर से तो ट्रेक्टर अंदर जो ते जी सको कि आम खेडूत मित्र ने कह हाल से ते जो आज ढूमसा से आ एक प्रकार भट्टी ग्रोप है आ ग्रोप बहुत किमती होने वेचाण करता हो ग्रोप अंदर आप धीरे 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 आप दिवस ट्रेक्टर में आई थी तो आ ढूमसा से अपना भांगवाना हो ते जुजो બધા ખેડૂત મિત્ર એમ થાય છે કે આની કદાચ ખેતી હારી ટ્રેક્ટર આવી તો ભરાય છે બાજુ વાળા ટ્રેક્ટર ભરાય છે ટ્રેક્ટર ભરાઈ ગયા હવે તમને એમ થતું હોય છે કે આની કદાચ ખેડૂત મિત્રો જીવનભાઈ ખેતી હાથ દઈએ હારી એટલે જ તમને બધાને કહું છું કે ખેતીની અંદર તમે ધ્યાન રાખો આ મજૂરી જે રહી ને એ બહુ અઘરી મજૂરી છે જો આ મજૂરી કરવી એ અત્યારના જમાના પ્રમાણે બહુ વહમ પડી આવી છે આ કોઈ અત્યારે આવા ઘણ કોણ મારી શકે ઘણ મારી અને આવા ઘટિયા ભરવાની અને ધંધો આપણે બારે કરવા જાય તો ઓલી કહેવત છે એની ભણે કે પેટ કરાવે વેટ એટલે કરવું તો પડે જ એટલે બધા ખેડૂત મિત્રો બધા કોઈને એવું હોય કે આપણે ખેતી મેકી અને બારે ધંધો કરવા આપણે જઈશું તો બારે ધંધાની અંદર આવી જે ગધા મજૂરી કહેવાય આવી ન કરાય આ તો અમે કરી છીએ એટલે હું અમે સલાહ દઈ છીએ કે આ ગધા મજૂરી આવી ન કરાય તમે ભલે બહારે કદાચ કામે જવા માગતા હો અમુક દીકરી દીકરે એવું વિચારતા હોય કે મેં બહેને કામે જાય અને બહારે કામે જઈને મજૂરી કરી એની વાત બધી સાચી છે પણ ઘરની ખેતી પાણી વ્યવસ્થિત હોય નદી ક્યાં થવાળ્યું હોય જે કેનાલના પાણી જે આવતા હોય અને જે બોરમાં પાણી સારા હોય તો બહારે કોઈને મોહ ન રખાય જવા માટે આ બધું ખાસ તમારે બધું ધ્યાન રાખવાની હોય અને જેથી કરીને આપણે જે વ્યક્તિ મજૂરી કામ જે કરે છે એને આ બધી ખબર પડે બાકી આમાં બીજાને ચિંતા કે હા તો સાંજે 300 રૂપિયા 400 મજૂરી કામ જે અત્યારે કરવું ને એ બહુ વસ્તુ અત્યારે ને તકલીફવાળી વસ્તુ છે બહુ એ મજૂરી ન કરાય દીકરી દીકરાને કાલે આપણે કીધું કે ભાઈ તમે ભણવામાં ખાસ ધ્યાન રાખો ભણી ગણીને આગળ તમે નીકળો કાંઈક એટલે ભણતર વગર આ જમાનામાં નહીં પણ પહેલેથી જ છે એમ કહેવાય છે કે સદ્યુગ વખતની અંદર સદ્યુગ કરતાં તે કળયુગ સારો છે એમ મનાય પણ સદ્યુગ વખતની અંદર એ ભણતરનું જ્ઞાન તો પહેલેથી જ છે એટલે આપણને જે ભણાવવામાં આગ તે જે આપણને નથી ખબર પડતી એ સુધી તો આપણે ન ભણ્યા પણ હવે તો આ યુગ તો અત્યારે માત્ર 21મી સદી છે એટલે આપણે ભણવું તો ખાસ જરૂરી છે ભણે છે એ વ્યક્તિ કેટલા આગળ નીકળશે અત્યારે માનો કે તમે એન્જિનિયર બને છે ડૉક્ટર બને છે વકીલ બને જજ બને
કેટલી બધા હોદા જે એના ડીએસટી પીએસઆઈ ના એવા કેટલા બધા સરકારી હોદા આવે છે એ બધા એટલું બધું કદાચ આપણે મગજ ન હાલતો હોય તો આપણે સમજી બધાને આવા મગજ ન હોય અને બધા આટલી મહેનત ન કરીએ પણ એ નોકરી કાંઈ નહીં પણ આપણા કારખાનામાં માસ્ટર તો થાય કે નહીં કે માસ્ટર એ નથી થવું કાકા તમારે એ ઇન્વાન્ટેડ બહારના યુપી બિહારના ક્યાં ક્યાંના બધા જે આવે છે એ બધા ભણતરમાં પાવરફુલ છે તો એ બધા 25-25 હજાર 30-30 હજાર જે આપણે એ લોકોનો પગાર હોય અને આપણા અહીંયા ગુજરાતની અંદર આપણા જન્મભૂમિ છે આપણે જન્મ છે અહીંયા કણે ઉદ્યોગ અહીંયા કણે છે એ બહારના વ્યક્તિ આવીને અહીંયા કણે આવીને 25-30-40-50 લાખ રૂપિયા સુધીના પગાર આપણે અહીં કણે અત્યારે આપે છે અને આપણે એની નીચે બધા મજૂરી કરતા હોય છે તો આપણે એમ પૂછી ગયેલા ભાઈ તું શું કરે તો કે હું આ ઈંટ ઉપાડું તો લાદીમ જાય તું આ શું કરે કે હું આ ઈંટવાળા આપણું કે આપણે લાદીને થપા ઉપાડું એટલે પણ કાકા તારે ક્યાં થપા ઉપાડવાની જરૂર છે તો પણ કે હું શું કરું કે તો કે કા હું ભણ્યો જ નથી કે તો કાકા તને તારા બાબા ભણવાનો તો મોકલો તો કે ભણવા મોકલો પણ કે હું નો ભણ્યો તો કાકા એ તારી જ મૂર્ખાય ને એ ન કરાય એટલે મા બાપનું કીધું માનો અને મા બાપનું કદાચ બીજા મા બાપ એવા સાવ ગરીબ માણસો હોય ન ભણાવી શકતા હોય તો એ આપણે સમજી છીએ પણ તો આપણે પણ 10 સુધી તો પોગો પછી 10 પછી તો રીવું શું 10 પછી પછી 1 પલંગ ભાવ તો 11 અને 12 બાર સુધી ભણો તો ક્યાંક તમે ઇન્ટરવ્યુ દઈ શકો અત્યારે કેટલી બધી જાહેરાત છે સરકારની અત્યારે 12 પાસ વાળાને કેટલી બધી જાહેરાત છે અત્યારે જે આપણે નોકરીની અંદર પોલીસ ખાતાની ભરતી થાય છે જે આપણે તલાટીની કે જે આપણે જુનિયર ક્લાસની જે પરીક્ષા ગઈ અને હજી એવી તો આ માથે આવે કાકા 14માં ચૂંટણી એટલે ભરતી તો થવાની જ છે અને બધે ધ્યાન રાખીને મંડો ભણવા સારી પૈકીના 12 પાસની અંદર ટકાવારી લાવો અને મહેનત કરો રાત ને દી મહેનત કરો અત્યારે મહેનત જેટલી કરશો મેં તમને કાલે વિડીયો એમ કીધું કે મહેનત કોઈની અપેર નથી મહેનત હંમેશની માટે રંગ લાવે લાવે અને લાવે મહેનત કર્યા રાખો વણતરની અંદર મહેનત કરો અને જો આ મજા જોઈ શકો છો કે આ કેવી આ બધી જો આ ભાઈ છે એ જો એ ભણે છે વિદ્યાર્થી છે અને આ જો આ તમારા ખેડૂત મિત્ર ઘણું ઉપાડી તમે જુઓ બધા દીકરી દીકરાને મા બાપ ને ખેતીમાં બધા લાગી પડો અત્યારે જો આ વરસાદ નો ટાઈમ થઈ ગયો છે 1 મહિનો બે ગયો એના 5-7-8 દિવસ થઈ ગયા છે તો બધા વાવણીમાં આવા અમે ઘણ પસાડીએ ની ગળી વાવણીમાં તમે પાવડા હારી પછી પસાડી ની મને અને ધ્યાન રાખીને ધંધો મંડો કરવા મોણ કપાના ભાવ રહેશે 2024 ની અંદર ચૂંટણી આવે જ છે એટલે ભાવ રહેશે એટલે બધાને એવું ન સમજો કે 1700-1500 રૂપિયા ભાવ હતો એટલે હવે આપણે ન વાવી એ ન કરતા કાંઈ ઓણું કો તો વાવી જ લ્યો હારી પૈજનો કારણ કે ચૂંટણી આવશે એટલે ભાવ વધારો સરકારનો કરવો જ પડશે અમે ચૂંટણી જીતવી એટલે બધાને એટલું કહીને મારી વાતને વિરામ આપું છું આવજો બધા ખેડૂત મિત્રો.